વેલકમ ટુ શ્રીજી ફૂડ આજે આપણે જે ફ્લેવરવાળું અમૂલનું દૂધ મળે છે એવું ઘરે કેવી રીતે બનાવવું એ જોઈશું આજે હું તમને કેસર ફ્લેવરનું દૂધ ઘરે કેવી રીતે બનાવવું એ શીખવાડવાની છું અને સાથે જ આ વિડીયોના એન્ડમાં અમૂલની જેટલી બી ફ્લેવરના મિલ્ક મળે છે ઇલાયચી પિસ્તા બાદામ કોફી એ બધા પણ તમે ઘરે કેવી રીતે તૈયાર કરી શકો એ પણ હું તમને વિડીયોના એન્ડમાં સમજાઈશ મેથડ સેમ આ જ રહેશે તમારે એમાં ચેન્જીસ શું કરવાના છે એ હું તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ જેથી તમે દરેક ફ્લેવરના મિલ્ક તમારા ઘરે જ તૈયાર કરી શકો અને બાળકોને એક હેલ્ધી ડ્રિંક તમે ઘરે બનાવીને આપી શકો તો ચાલો અત્યારે કેસર ફ્લેવરનું દૂધ ઘરે કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બે લાઈકોન ઉપર ક્લિક કરી દો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર પાંચસો એમએલ ફૂલ ફેટ દૂધ મેં લીધું છે એને આપણે ગાળી લઈએ દૂધને ગરમ કરવા માટે મૂકી દો દૂધ થોડું ગરમ થયું છે બે ટેબલ સ્પૂન ખાંડ એમાં એડ કરીશું થોડું કેસર એડ કરીએ દૂધને હલાવતા રહેવાનું જેથી તે નીચે ચોંટે નહીં સાતથી આઠ મિનિટ થઈ છે અને દૂધનો કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે હાફ ટી સ્પૂન કોર્નફ્લોરને ફ્લોરને મેં પાણીમાં ઓગાળી દીધો છે એડ કરીએ જો ઉપવાસમાં આ દૂધ વાપરવું હોય તો કોર્ન ફ્લોર નહીં એડ કરો તો પણ ચાલશે

ઠંડુ થાય એટલે એમાં થોડો ફૂડ કલર અને કાશ્મીરી કેસરનું એસેન્સ આમાં એડ કરવાનું છે ક્યારેય પણ એસેન્સને વસ્તુ ગરમ હોય ત્યારે એડ નહીં કરવાનું નહીં તો એ કડવાશ પકડે અને એનો જે પ્રોપર ટેસ્ટ આપણને મળવો જોઈએ એ ના મળે દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે થોડું ફૂડ કલર એડ કરીશું ઓપ્શનલ છે પણ જો સેમ માર્કેટ જેવું તમને એનો ટેસ્ટ અને કલર જોઈતો હોય તો એસેન્સ અને કલર એડ કરવું જરૂરી છે હજુ થોડો કલર એડ કરું છું હવે આમાં કેસરનું એસેન્સ એડ કરીએ જસ્ટ બેથી ત્રણ ટીપા જ એડ કરવાનું કેમકે આ ખૂબ જ સ્ટ્રોંગ હોય જો વધારે પડી જાય તો પણ એનો કડવાશ જેવો ટેસ્ટ લાગે એટલે સાચવીને બેથી ત્રણ ટીપા એડ કરી દો અને મિક્સ કરી લઈએ હવે આને ગાળવાનું છે જેથી કોઈ પણ મલાઈના દાણા જેવું થઈ ગયું હશે તો એ નહીં રહે અને કેસર જે આપણે એડ કર્યું છે એ પણ નીકળી જશે હવે દૂધને એક સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ આપણે એની ઉપર ગાર્નિશિંગ માટે થોડું કેસર એડ કરીશું તો હવે આપણું કેસર ફ્લેવરનું દૂધ સર્વિંગ માટે તૈયાર છે અત્યારે આપણે જે ક્વોન્ટિટી લીધી એમાંથી આટલી બે બોટલ જેટલું દૂધ તૈયાર થાય છે મેં અમૂલની બોટલને સ્ટરિલાઇઝ કરી લીધી હતી ગરમ પાણીથી સરસ અને ધોઈ લેવાની જેથી બાળકોને તમે આ રીતે આપશો તો એમને ખ્યાલ પણ નહીં આવે કે તમે આ હોમમેડ મિલ્ક એમને પીવા માટે આપ્યું છે અને આ મિલ્ક એટલું ટેસ્ટી બને છે કે તમે કોઈને પણ ટેસ્ટ કરાવશો તો એ અમૂલનું છે કે ઘરનું બનાવેલું એ ફાઇન્ડ આઉટ નહીં કરી શકે એટલો આનો પરફેક્ટ ટેસ્ટ બને છે સેમ આ જ રીતે તમારે બીજી જે પણ ફ્લેવર બનાવી હોય બદામ પિસ્તા ઈલાયચી કોફી કે રોઝ જે પણ ફ્લેવરનું તમારે દૂધ બનાવવું હોય તો સેમ આ જ રીતે દૂધને ગરમ કરીને ઠંડુ કરી દેવાનું અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે જે ફ્લેવર તમારે બનાવી હોય ફોર એક્ઝામ્પલ બદામનું બનાવવું છે તો બદામનું એસેન્સ કે ઇલાયચીનું બનાવવું છે તો ઇલાયચીનું એસેન્સ એ પ્રમાણે માર્કેટમાં બધી ફ્લેવરના એસેન્સ મળતા હોય છે તો આટલી ક્વોન્ટિટીમાં બેથી ત્રણ ડ્રોપ તમારે એસેન્સ એડ કરી દેવાનું એટલે તમને જે પણ ફ્લેવર ભાવતી હોય એ ફ્લેવરનું મિલ્ક તૈયાર થઈ જશે આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે